ના 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 તરત જ તરત બીજો ટોપિક નાખો હજી તો ઘણા સમજાયું હોય ના સમજાયું એમ એવી રીતે બીજો ટોપિક ત્રીજો ટોપિક ચોથો પાંચમો ટોપિક કે ટોપિક પૂરા કરવા છે કે આપણે સમજવું છે અહીંયા મેઇન વાત એ કરવાની છે આપણે સમજવું છે એટલું નથી સમજાઈ તો જાય છે હું એ સૂત્ર લખું છું ને ત્યાં જ તમને સમજાઈ જાય છે કે ધેર પછી ઈઝ આવે અને ઈજ પછી એક વચન આવે આર આવે ને આર પછી બહુ વચન આવે કોઈપણ વસ્તુ ક્યાં આવેલી છે પડેલી છે અથવા તો છે એના માટે ધેર વપરાય છે માણસનું કે કોઈ પણ પશુ પક્ષીઓના નામ આવે તો નથી વપરાતું કોઈ મને પૂછેલું કે ધેર ઇઝ અ મેન ઇન ધ રૂમ તો એ સાચું વાક્ય છે પણ હું એમ ના લખી શકું ધેર ઇઝ હર્ષ સર ઇન ધ રૂમ તો હર્ષ એ મારું નામ થઈ ગયું કૂતરાનું નામ ધારો કે આપણે ડિસ્કો રાખી દીધું તો ધેર ઇઝ ડિસ્કો ઇન ધ રૂમ એમ ના હાલે કારણ કે એનું નામ થઈ ગયું પણ ડોગ છે એનું નામ નથી તો ધેર ઇઝ અ ડોગ ઇન ધ રૂમ એવી રીતે ચાલે તો સમજાય તો જાય છે આપણને હે પણ જીભને પ્રેક્ટિસ નથી થતી હું તમને વારંવાર આના ઉપર એટલા માટે ફોકસ કરું છું કે હું આની અંદર જ મરી ગયો મરી ગયો એટલે કે તેનું ભૂત નથી ના ના મતલબ આની પ્રેક્ટિસ બહુ જરૂરી છે ઇંગ્લિશ મીડિયમની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય તો તમને ખબર જ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય નહીં એ ખબર છે પણ ત્યાં મોટા ભાગે હિન્દી અથવા ગુજરાતીમાં જ ભણાવતો હોય છે એ લોકો અંદરો અંદર વાતો ગુજરાતીમાં જ કરતા હોય છે હિન્દી હોય તો હિન્દીમાં કરતા હોય છે ત્યાં એ લોકોને ઇંગ્લિશનો એટલો બધો મહાવરો બોલવાનો નથી તો એ લોકોને તકલીફ પડે છે ઇંગ્લિશ થ્રુઆઉટ બોલવાની તો ગુજરાતીમાં હોય એની તો શું હાલત હોય એટલા માટે જરૂરી છે આજે આપણે અહીંયા ટાર્ગેટ બાંધીએ કે મેક્સિમમ સો એક જેટલા વાક્યો આપણે આજે અહીંયા જ પ્રેક્ટિસ કરી લઈએ

પચાસો વખત કેટલી વખત આપણે સાંભળી લીધું છે છે અને એ વાક્ય આ રીતે એક જંગલ હતું ટેલિંગ કે નહીં જેને કહેવાય ને ટેલિંગ હા વાર્તા કહેવાની એક કળા હોય છે એક જંગલ હતું આનું ઇંગ્લિશ શું થાય એ આપણે સમજવાનું છે પછી જંગલની અંદર ઘૂસીને આપણે દરેક વસ્તુ આપણે આજે મેળવવાના છીએ અને કેટલાય વાક્યોના આજે આયા ને બેઠા બેઠા લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં તમને ઇંગ્લિશ મારે શીખવાડી દેવું છે જો એક જંગલ હતું એક જંગલ એટલે શું થાય અ જંગલ હું તમને થોડા થોડાના અર્થ કહેતો જઈશ બરાબર જો અહીંયા એક છે ને આજે હું તમને અર્થ કહી દઉં થોડો એનું ચેપ્ટર આવશે ત્યારે તો આખું સમજવાના છીએ અ હોય કે એન હોય શું હોય અ હોય કે એન હોય એનો અર્થ થાય

એક જંગલ એટલે અજંગલ હતું એટલે શું થાય એ આપણે સમજવાનું છે અહિયાં હતું એટલે શું જો એક જંગલ હતું જંગલ ક્યાં આવેલું છે ને કે એક જંગલ આવેલું છે ગુજરાતમાં ગુજરાતમાં એક જંગલ આવેલું છે મારા ગામની બાજુમાં એક જંગલ આવેલું છે મારું ગામ જ જંગલમાં આવેલું છે આ આવેલું છે કે એક જંગલ છે કે એક જંગલ હતું છે એટલે આપણને ખબર છે ઈઝ અને આર તો હતું માટે બે શબ્દોનો ઉપયોગ થાય છે એક છે વોઝ અને આ છે વોર હવે આના ઉચ્ચાર ખાસ શીખ લેજો તમે ઉચ્ચાર શું થાય છે હું તમને કહી દઉં અહીંયા કે આ જે વોઝ છે એને વાંચાય છે વોઝ સો વાંચાય છે વોઝ 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 અને આ જે વોર છે આને ઘણા લોકો વેર વાંચતા હોય છે પણ આને વોર વાંચાય છે સો વાંચાય છે વર વોર ર આખોમાં બોલો ઓર તો બોલો તો ચાલે વો ઓ બોલીશા તો પણ ચાલે આ રીતે તમે બોલો ને કે વો તો પણ ચાલે બરાબર વેર જે છે ને એ આ છે આપણે વેર લેવા નથી સાથે આ છે ને વેર છે હવે વેર વેર બોલતા હોય એટલે આ જ આવે વર અને વ બોલો એટલે આ આવે એટલે તમે સમજી લો કે વર શું છે અને વેર શું છે બરાબર એટલે ખોટી માથકૂટ આપણે થાય નહીં તો વર હતું એટલે એ હવે એની અંદર હું પણ તમને કહી દઉં કે વોઝ ક્યારે આવશે ધેર પછી આપણે ધેરનું ચેપ્ટર આગળ વધારીએ છીએ એની અંદર એક સ્ટેપ આગળ છે એમાં ધેર પછી વોઝ ક્યારે એટલે કે જેને તમે વોઝ કહો છો એક્ચ્યુઅલી જે છે વોઝ એ ક્યારે આવે તો કે જ્યારે એક જની વાત થાય ત્યારે એટલે કે એક વચનની વાત હોય ત્યારે અને વર ક્યારે આવશે ધેર પછી તો બહુવચન એટલે કે બે ત્રણની વાત થાય ત્યારે આવશે વ ર અથવા વ ઓ बराबर खबर पड़ेगी हां हमें एक जंगल હતું કેટલા જંગલ છે અહીંયા એક જંગલ છે તો એક જંગલ માટે વોઝ આવશે કે વોર આવશે તો કે વોઝ આવશે અને આગળ શું મૂકવાનું છે તમારે देयर તો વાક્ય શું થઈ ગયું देयर वाज અ જંગલ देयर वाज અ જંગલ એક જંગલ હતું હવે હું તમને અહીંયા સ્પેલિંગ આપું કે એક સિંહ હતો તો देयर वाज અ લાયન

ત્યાં એક નદી હતી ત્યાં એક તળાવ હતું ત્યાં એક ઘેઘૂર મોટું વૃક્ષ હતું ત્યાં એક પક્ષી હતું ત્યાં એક ફૂલ હતું ત્યાં પહાડ હતો હવે જોઈએ આપણે આગળ જંગલમાં એક સિંહ હતો તો એક જ સિંહની વાત છે અયા એક જ સિંહની વાત છે તો વાક્ય ધેરથી શરૂ થઈ જશે ધેર પછી શું મૂકશો તમે એક જ સિંહની વાત છે તો તો કે અમે વર્સ મૂકશું કેટલા સિંહ હતા એક જ there was a lion ક્યાં હતો સ્થળ હંમેશા છેલે there was a lion in the jungle જંગલને ઘણા લોકો ફોરેસ્ટ પણ કહે છે તો ફોરેસ્ટ સ્પેલિંગ પણ સાચું છે જંગલને જંગલ ક્યો તમે તો પણ સાચું છે ખોટું કંઈ છે નહીં તો there was a lion in the jungle બરાબર એના પછી તમે જો લાયન કાંઈ પણ મૂકી શકો કે જંગલની અંદર એક રીંછ હતું તો વોઝ અ ઇન ધ જંગલ પછી જંગલની અંદર એક હરણ હતું ધેર વોઝ જંગલ ડેર નો સ્પેલિંગમાં જોજો એક બીજું સ્પેલિંગ પણ છે જેને કહેવાય ડિયર અને આને કહેવાય ડીર તો આ ડીર એટલે કે વાલુ જે ગમતું હોય ને એને આપણે કહીએ ને ડિયર ઓછી ડિયર માંથી સ્પેલિંગ આગળ વધી ડાર્લિંગ થયો પણ ડાર્લિંગ આગળ વધી ઘણા બધા સ્પેલિંગ થયા એની આપણે ચર્ચા નથી માનવી પણ દેર વોઝ ડીયર ઇન ધ જંગલ જંગલમાં એક શું હતું હરણ હતું પછી જંગલની અંદર એક નદી હતી તો જંગલમાં શું હતું નદી એટલે રિવર પછી જંગલની અંદર એક વૃક્ષ હતું તો દેર વોઝ અ ટ્રી ઇન ધ જંગલ પછી જંગલમાં એક પહાડ હતો તો દેર વોઝ અ માઉન્ટેન શું હતું માઉન્ટેન હવે તમે જુઓ કે જંગલ ની અંદર પ્રાણીઓ છે જંગલ ની અંદર રિવર છે જંગલની અંદર એક ઝાડ છે જંગલની અંદર માઉન્ટેન છે હવે તમે આ જ વસ્તુની અંદર પણ ઘણું બધું હોય છે રિવરની ની અંદર શું હોય છે હોય છે તો રિવર ફિશ હોય છે કે નહીં હા પછી રિવરની ની અંદર બીજું શું હોય તો કે પાણી હોય તો કે દેર અ નહીં આવે કારણ કે પાણી ગણી ન શકાતું ને એમાંથી એક કેમ લેવું હે આપણે કોઈ એમ તો ના કહી શકીએ હું છે ને રોજનો બે પાણી પી

અ અ ફ્રૂટ ફ્રૂટ એક જ ફળ છે તો ધેર વોઝ ઓન ધ ટ્રી અને વધારે હોય તો તો તમે શું શું વાક્ય લખી લખી શકો શકો કે ધેર ફ્રૂટ્સ ફ્રૂટ્સ ઓન ઓન ધ ટ્રી ટ્રી અ પછી ઝાડની ઉપર બીજું શું છે તો કે ઝાડની ઉપર પક્ષીઓ હતા તો કે એક જ બર્ડ હોય તો તમે શું બોલશો દેર વોઝ અ બર્ડ

તો પછી એક જ ફ્લાવર બેચું તો ધેર વોઝ અ ફ્લાવર ઓન ધ ટ્રી પછી પત્તાઓ છે ઝાડ ઉપર કેટલા બધા પત્તાઓ છે પત્તાને ઇંગ્લિશમાં શું કહેવાય એક પત્તું હોય તો કહેવાય લીફ શું કહેવાય લીફ ઘણા બધા પત્તાઓ છે તો લીફ્સ અહીંયા એસ લગાડો તો આ ખોટું પડાય એને કહેવાય લીવ્સ આ બહુવચનના રૂલ્સ શું છે એ બધાના લેક્ચર્સ આવતા જ રહેશે તમે ચિંતા ના કરો બધી મેં જવાબદારી લીધી છે હું પૂરું કરવાનો છું તો ઘણા બધા એક જ પત્તું છે તો ધેર વોઝ અ લીફ ઓન ધ ટ્રી ઘણા બધા પત્તાઓ છે તો ધેર વોઝ leaves on the tree. પછી ઝાડ ઉપર ઘણા માળો બાંધેલો હોય પક્ષી હોય ઘણા એટલે આપણા જેવા માળો બાંધવા ના ગયા હોય આપણે તો ઝાડની નીચે બેઠા હોય બે જણા ખબર હા અને ત્યાં જંગલમાં મંગલ થાતું હોય તો ઝાડ ઉપર ઘણા બધા શું છે માળા છે માળો માળો એક જ માળો છે તો નેસ્ટ તો ધેર વોઝ અ નેસ્ટ ઓન ધ ટ્રી ઘણા બધા માળા છે તો એને એસ લગાડી દો ધેર વોઝ અ નેસ્ટ ઓન ધ ટ્રી જો કેટલા બધા આપણે ખાલી ઝાડને જ ખાલી હલાવીએ તો હજી હજી ઝાડની ઉપર જ આપણે ચર્ચા કરવી છે જો તમે તમને હું વિચાર તમ તમારું આખું એટમોસ્ફિયર તમારું વાતાવરણ આખું હું બનાવી રહ્યો છું કે તમારે કેવી રીતે વાક્યો બોલી શકાય છે કેવી રીતે આમ પાવરફુલ પેશન સાથે જુસ્સાની સાથે કેવી રીતે વાક્ય બનાવી શકાય માનસિક રીતે આજુબાજુના લોકો જ ઇંગ્લિશ કોઈ બોલતું નથી મારી ઘરે કોઈ ઇંગ્લિશ નથી બોલતું એટલે મને ઇંગ્લિશ નથી આવડતું આવા બહાનાઓને આપણે ગટરનું ઢાંકણું ખોલીને અંદર બે કિલોમીટર નાખી દેવાના છે શેખેજ પાર કરવાનું છે કાંઈ ચાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી ખાલી શું એવું જ વિચારે કરવાનું છે કે કોઈ મારે યાર ઇંગ્લિશ નથી બોલતું ભોપો ભાઈ ન બોલે તારી યાર ઇંગ્લિશ પણ આપણે આપણી જાતે વાતાવરણ ઊભું કરવાનું છે જો અહીંયા વાતાવરણ આપણે ઊભું જ કરી રહ્યા છીએ પછી ઝાડ ઉપર બીજું શું હોય છે તો કે ઝાડ ઉપર ઘણી બધી ડાળીઓ હોય ડાળીને શું કહેવાય બ્રાન્ચ શું કહેવાય બ્રાન્ચ બ્રાન્ચ એટલે ડાળી એક ગાંડો ઝાડની ઉપલી ડાળી ઉપર જઈને બેઠેલો અલે કોઈ નીચે નિકળો એ પૂછેલા તું આયા શું કરે છે તો કે બસ બ્રાન્ચ મેનેજર છું બેંક ની અંદર કેમ બેંક ની અલગ અલગ બ્રાન્ચ હોય તો એના મેનેજર હોય બોલો ઈ કે MBA થઈને કે નોકરી ના મળી તો ગાંડો થઈ ગયો જાળની બ્રાન્ચ ઉપર બેસી ગયો ડાળી ઉપર બેસી ગયો ડાળી ની ઇંગ્લિશ માં બ્રાન્ચ કહેવાય અને બેંક ની શાખા ને બ્રાન્ચ કહેવાય તો કે હું બ્રાન્ચ મેનેજર છું વાતે આવી ગઈ ખરીત

ट्री છે કે સ્પેલિંગ કેટલા બધા સ્પેલિંગ બનતા જાય છે કેટલા બધા વાક્યો બનતા જાય છે આપણને ઇંગ્લિશ બોલવાનો એક ઉભરો આવતો આવો આવો તો હોવો જોઈએ આવા ઈઝી ઇઝી વાક્યો આપણું લેવલ બનાવે છે શરૂઆતની અંદર હું તમને ધારું તો હું તો ગમે એ ટોપિક શરૂ કરી શકું તમને ઘોસાડી શકું ઇમ્પ્રેસ કરવા માટે તો બધું થાય કે મને આટલું બધું આવડે છે મને આટલું બધું મારી પાસે નોલેજ છે તમે જુઓ આ તો તમને ખબર જ નથી પણ મારે મારે વસ્તુ બતાવીને શું છે તમને જ ના આવડે તો પણ આવા બધા જ વાક્યો સો ટકા તમને આવડી જાય તો તમારો કોન્ફિડન્સ થોડો ઘણો વધે કે નહીં વધે હા લખો કોમેન્ટમાં અમારો કોન્ફિડન્સ વધે છે મારો વધે કે નહીં વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે બે વિડીયો મૂક્યા જબરજસ્ત રિસ્પોન્સ છે કેટલી બધી કોમેન્ટો કેટલા બધા વોટ્સઅપની અંદર મેસેજ છે થેન્ક યુ વેરી મચ કે તમારી મને કેવું જોઈએ હું તમને કહું છું બે એકબીજાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેલ્કમ વેલકમ વેલકમ તો વાંદરાઓ ઘણા બધા છે બરાબર છે તો આ ઝાડની વાત આખી આખી થઈ ગઈ હજુ તો ઝાડ ઉપર ઘણું બધું હોય

જંગલ થઈ ગયો હવે પહાડ ઉપર શું છે એ તમે જો તો પહાડ ઉપર ઘણા બધા સોરી પહાડ ઉપર ઘણા બધા ટ્રીસ એટલે કે ઝાડ હોય છે હોય કે નહીં તો ઘણા બધા ટ્રી હોય તો શું ધેર પછી શું હવે વર્સ વર્ હા ધેર વો મની ટ્રીસ ઓન ધ પહાડ માઉન્ટેન યાર નાવ તે મત બોલવાનું ને ધેર વર મની ટ્રીસ ઓન ધ માઉન્ટેન પછી પહાડ ઉપરથી ઘણી બધી નદીઓ પણ આવતી હોય એટલે કે પહાડ ઉપર નદીઓ પણ હોય તો પછી પહાડ ઉપર ગુફા હોય ગુફા કફા ગુફા ગુફાને કહેવાય ઇંગ્લિશમાં કેવ એક જ કેવ હોય તો એમ કહી શકે દેર વોઝ અ કેવ ઓન ધ માઉન્ટેન પછી ઘણી બધી કેવું હોય તો દેરવ

ખબર પડે તમને વાક્ય બનાવવાની કે પહાડ ઉપર હવે તમારા ઇમેજીનેશન ઉપર છોડું છું તમારી કલ્પના શક્તિ ઉપર છોડું છું કે તમારી કલ્પનામાં પહાડ ઉપર કઈ કઈ વસ્તુઓ છે અરે કોઈ વસ્તુ ના હોય પહાડમાં અને યાદ ના આવે તેલ લેવા ગયું આપણે પહાડ ઉપર ગમે વસ્તુ મૂકી દો જેમ કે ઘર છે પહાડ ઉપર જેમ કે ઘર તો ધેર વોઝ અ હાઉસ ઓન ધ માઉન્ટેન હાઉસ આવે એટલે તરત યાદ આવે માઉસ ઉંદેડું તો ધેર વોઝ અ માઉસ ઓન ધ માઉન્ટેન આને રિલેટેડ જેટલા શબ્દો આરે આરે બોતી જ લેવાના ધેર વોઝ અ માઉસ ઓન ધ માઉન્ટેન પછી પહાડ ઉપર રસ્તાઓ હોય રસ્તાઓ ખબર છે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાના તો રસ્તાને ઇંગ્લિશમાં શું કહેવાય તો રસ્તાને કહેવાય વે હવે એક જ રસ્તો હોય પહાડ ઉપર તો ધેર વોઝ અ વે ઓન ધ માઉન્ટેન ઘણા બધા રસ્તા છે તો એસ લગાડી ધેર વો વેઝ ઓન ધ માઉન્ટેન છે ને પછી પહાડ ઉપર માણસો પણ હોય પીપલ તો પીપલ છે ને બહુવચન છે જુઓ પીપલ એટલે લોકો ઘણા લોકોને એસ લગાડતા હોય છે પીપલ્સ હવે ઓલરેડી પીપલ એટલે લોકો બહુવચનમાં આવી ગયા હવે એને તમે એસ લગાડીને કેટલા ખેંચવા જો મને એ ખબર નહોતી પીપલ થઈ ગઈ બહુ થઈ ગઈ તો આયા બહુવચન જ આવશે ધેર વો પીપલ ઓન ધ માઉન્ટેન કલ્પના શક્તિને બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો કલ્પના શક્તિ બહાર કાઢો તો ધેર વો બહુવચન આવશે ધેર વો પીપલ ઓન ધ માઉન્ટેન પછી માઉન્ટેન ઉપર પીપલ સિવાય શું હોય લોકો બાળકો હોય બાળકોની વાત આવે એટલે એમાં બે સ્પેલિંગ છે જો એક તો ચાઇલ્ડ આને ચિલ્ડ ના વંચાયો હા ચિલ્ડ એ જુદો સ્પેલિંગ છે જો આને ચિલ્ડ કહેવાય ચિલ્ડ આ ચિલ્ડ એટલે શું થાય તો કે ઠંડુ આ ચાઇલ્ડ છે ચાઇલ્ડ એટલે એક બાળક એક એક બાળક

ઘણી બધી હોડીઓ છે ખબર પડી તો આ રીતે વાક્યો તમે છે ને કલ્પના શક્તિથી કેટલા બધા વાક્યો બનાવી શકો છો બનાવી શકો છો બનાવી શકો છો બનાવી શકો છો અરે આપણે શરીરની જ વાત કરો ને તો આપણા શરીરની અંદર કેટલા એવા અવયવો છે હે જો તમે અભી ઓના ઇંગ્લિશ કરતે તમને ન આવડતા હોય પણ એના માટે આપડો આખો એક લેક્ચર આવશે કે શરીરના અવયવોને શું કહેવાય છે તો શરીરની અંદરની વાત કરો તો તમે જો હાર્ટ છે હા તો ધેર ઇઝ હાર્ટ ઇન માય બોડી ધેર આર બે કિડની હોય તો ધેર આર ટુ કિડનીઝ ઇન માય બોડી છ કિડની શરીરની અંદર ના લંગ એટલે કે ફેફસા ધેર આર લંગ્સ ઇન માય બોડી શરીરની અંદર બોન્સ હાડકાઓ છે ધેર આર મેની બોન્સ ઇન માય બોડી ધેર ઇઝ ટંગ

અને વધારે દાંત હોય તો એને કહેવાય ટીથ તો એક જ દાંત છે તો ધેર ઇઝ અ ટૂથ ઇન મા માઉથ એક જ દાંત છે મારા મોઢમ ઓ ધેર નો ટી અને ઘણા બધા દાંત છે તો ધેર વ આર છે એટલે આર ધેર આર ટીથ ઇન માય માઉથ ખબર પડી ગઈ મોઢાની અંદરની વાત આવી ગઈ કિશનની અંદર આપણે કાલે રસોડાની આપણે કાલે રોમની કાલે ગામ ગામની કેટલી બધી ચર્ચાઓ કરી હતી અને આજે આપણે અહીંયા જંગલની અંદર પહાડોની અંદર બધે ઘૂમી લીધું તમે વાર્તા કરી શકો તમે આવી રીતે ગોઠવી શકો જે જે તમારી આ તો મારી કલ્પના પ્રમાણે મારી પાસે ટાઈમ લિમિટેડ હોય વિડીયો નાનો બનાવવાનો હોય એ બધી જ અને પાછા તમે સામે બેઠા નથી નહી તમે સામે બેઠા હોય તો હું તમારી કલ્પના શક્તિનો વધારે ખીલવી શકું પણ હું તો અત્યારે એમ જ માનું છું કે મારી સામે હજાર બે હજાર પાંચ હજાર માણસો બેઠા છે અનુભવ હું એને શીખવાડી રહ્યો છું ભલે અહીં કોઈ નથી મારી આસપાસ પણ તમે જોવો જ છો ઘણા બધા લાઈવ જોતા હોવ છો આ વિડીયોઝને તો તમારે કલ્પના શક્તિ જ ખીલવવાની છે તો બસ તમારે કોઈ પણ ભોગે હવે પછી આમાં કઈ કે ઇંગ્લિશનું ઇન્જેક્શન આવે વિડીયો જોવો નથી બે મિનિટ વિડીયો જવો છે ત્રીજી મિનિટે વિડીયો બંધ કરી દેવો છે ગમે મારો નહીં કોઈ પણ ન ગમે વિડીયો બંધ કરી દેવો છે ફટ કરતો અને મને ઇંગ્લિશ કેમ નથી આવડતું એટલે ભાઈ આખે આખું જોવું પડે બધું હોય એની આરે આરે બધું પ્રેક્ટિસ કરવી પડે મને તો આવડે છે હું શા માટે પ્રેક્ટિસ કરું છું તમારે એક એક શબ્દો ની વારંવાર આ હું જેટલું આજે એકવાર બોલ્યું એટલું તમારે પાંચ વાર બોલવું પડે ત્યારે ઇંગ્લિશમાં માં કોટ આવે એને કાઈ ઇન્જેક્શન ન આવે કે ઇન્જેક્શન આ હાથે કે આ કુલે આપી દીધું એટલે પછી ઇંગ્લિશ તમને આવડી ફટ ફટફટાટ ઇંગ્લિશ બોલતા તમે શીખી ગયા પછી ઓલા ઉદાહરણ આપે આ થયેલો રીઅલ ઘટના બનેલી શું ઘટના બનેલી અમેરિકાની અંદર ને ફ્રાન્સની અંદર એક બે વખત કોઈને એક્સિડન્ટ થાય એક્સિડન્ટ થાય એટલે માણસો કોમા જતા રહ્યા સીધા બેહોશ થઈ ગયા ભાન જતો રહ્યો પછી એક મહિને બે મહિને એ લોકો ભાનમાં આવ્યા તો એ લોકો જે ભાષા જાણતા હતા ધારો કે અમેરિકામાં હોય તો ઇંગ્લિશ કે સ્પેનિશ જાણતા હોય તો એ ભાષા નહીં એ લોકો કઈક જુદી જ ભાષા ભાષા બોલવાનું બોલવાનું શરૂ શરૂ ચાઇનીઝ ફ્રાન્સની અંદર અંદર હતા એને કઈક સ્પેનિશ ભાષા બોલવાનું શરૂ કરી દીધું હવે આવા એક્સિડેન્ટ થવાની રાહ તો મારું આવી રીતે ક્યાંક એક્સિડેન્ટ થાય મગજ નો કોઈ પાર્ટ હલી જાય ને કોઈ બીજી ભાષા ઇંગ્લિશ ટપ ટપા ટપ ફટાપ ફટા ઉડી જાય મારે કાંઈ ના કરવું પડે બાંધો ના કરવું કાંઈ નથી કઈ ના કર્યા વગર કેમ મળે બધું એ બધા જોઈએ છે હવે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ તમારા બદલે હું તો ના કરી શકું કે થ્રુ આઉટ હું ઇંગ્લિશ બોલી જ રાખું બોલી જ રાખું બોલી જ રાખું તો બે દિવસ ચોવીસ કલાક સુધી મેં સતત ઇંગ્લિશમાં બોલ્યો તો મારા પાંચ વિદ્યાર્થીઓને એ ઓટોમેટિક ઇંગ્લિશ આવડી ગયું તો તો હું હાઈ જોરદાર ફી ન લો કે લાવો આટલા હજાર રૂપિયા તમને બે દિવસમાં ઇંગ્લિશ આવડી જશે હું તમારા બદલે હું બોલી દઈશ આમાં કઈ બદલે થોડું થાય કોઈના બદલે આમય નથી જવાતું જવાતું તો આ તો પ્રેક્ટિસ તો ખુદ જ કરવી પડે કઈ ઇન્જેક્શનની તો રાહ જોવાતી નથી વિડિયો ખોલીને બંધ કરી દેવો છે વિડીયો ખોલીને બંધ કરી દેવો છે અને હમણાં ઓલા વિચિત્ર વિચિત્ર બધા વિડીયો આવે એ તો આખે આખા બે વાર પાંચ વાર ને દસ વાર જોઈએ રાખશે આ વિડીયોમાં જ બધાને વાંધા આવે છે પછી કે આવડતું નથી તો આમાં તંબુરામાંથી આવડે બધાને કાંઈ ના આવડે જોવું જ પડે સતત જોવું પડે એના પછીનો સ્ટેપ છે કે શું તો તેની પ્રેક્ટિસ કરવી પડે પ્રેક્ટિસ કેમ કરવી એના આઈડિયા આપું છું તમને તમારી પાસે વાતાવરણ નથી તો વાતાવરણ કેમ અંદરથી ઊભું કરવું એના હું તમને આઈડિયા આપું છું માનસિક રીતે તમે કોઈ પણ વસ્તુની અંદર કોઈ શહેરની અંદર કોઈ ગામની અંદર કોઈ જંગલની અંદર કોઈ પહાડોની અંદર કોઈ રસ્તા ઉપર ઊભા રહીને ગમે તે માનસિક રીતે જતા રહો માનસિક રીતે તમને કોણ રોકે છે અને ત્યાં જઈને આવી રીતે વાક્યો બનાવવાનું શરૂ કરી દો હજી તો ઘણા વાક્યો આવશે આજે આપણે કેટલા વાક્યો જોઈ લીધા દેરની અંદરના જ ખાલી પચા ઉપર છો ની આસપાસ આ એક વચન બહુચનના બેના વાક્યો જો તો એટલા વાક્યો થઈ જાય તો એ સતત કરવું પડે નહીતર ના થાય બેઠા બેઠા કાંઈ ના થાય મોઢાની અંદર આપણે કોળીઓ મૂકી તો એ ચાવવું પડે છે સીધે સીધો અંદર નાખી દે ખબર પડે ટોયલેટમાં બહુ વાર લાગી જાય એટલે સમજી લેવાનું કે વાક્યો કેટલા બધા બનાવવાના છે કેટલા બધા બનાવવાના છે કેટલા બધા બનાવવાના છે એક ટેબલ ઉપર જ કેટલી બધી વસ્તુઓ પડેલી હોય તમારા તો એ ટેબલ ઉપર કેટલી વસ્તુઓ છે એને લઈને ધેરના વાક્યો બનાવવાનું શરૂ કરી દો હે જો આપણે અહીં જોઈએ કે આયા મારું ટેબલ છે એની હું આ વસ્તુ લખું તમે વાક્ય બનાવતા જ છો અત્યારે છ જેવી બધી વસ્તુ લખું જેમ કે બોટલ છે બરાબર જેમ કે મોનિટર છે જેમ કે લેપટોપ છે અ જેમ કે બાસ્કેટ છે જેમ કે પેન છે પછી મિરર છે પછી કીબોર્ડ છે માઉસ છે ચાર્જર છે પછી ચાર્જરની અંદર લેપટોપનું ચાર્જર મોબાઈલનું ચાર્જર એ બધું તમે અહીંયા મૂકી શકો પછી સ્પીકર છે પછી હાર્ડ ડ્રાઈવ છે પછી બુક છે પછી માઉસ પેડ છે જેના ઉપર ઉંદેડું આપણે રાખીને હા માઉસ પેડ છે પછી પેન સ્ટેન્ડ છે જેની ઉપર પેન રાખી શકાય પેન સ્ટેન્ડ છે પછી શું પડ્યું છે બીજું મોબાઈલ સ્ટેન્ડ છે હે પછી એક લાઈટ છે

એ પંદર વાક્યો નહીં કોન્સન્ટ તમારે કેટલી સ્પીડમાં બોલની શકો એની પ્રેક્ટિસ કરવાની છે પછી આજ બધાને બહુ ઉચ્ચ નાખી દો તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ ધેર આર માઉસ પેડ્સ ઓન ધ ટેબલ આનું બહુ વચન નહીં કરવાનું પાછળના શબ્દનું બહુ વચન કરવાનું ધેર આર પેન સ્ટેન્ડ ઓન ધ ટેબલ ધેર આર મોબાઈલ સ્ટેન્ડ ઓન ધ ટેબલ ધેર આર લાઇટ્સ ઓન ધ ટેબલ ધેર આર બોટલ્સ ઓન ધ ટેબલ ધેર આર મોનિટર્સ ઓન ધ ટેબલ ધેર આર લેપટોપ લેપટોપ્સ ઓન ધ ટેબલ ધેર આર બાસ્કેટ ઓન ધ ટેબલ ધેર આર પેન્સ ઓન ધ ટેબલ ધેર આર મિરર્સ ઓન ધ ટેબલ

તો આ તમે બોલશો એટલે તમને કેટલી તમારી ભૂલ આવશે આવડતું હશે છતાંય ભૂલ આવશે કારણ કે બોલવાની પ્રેક્ટિસ નથી મારે તમને એ કરવાની છે તો કેટલા વાક્યો થઈ ગયા આજ આપણે સો આસપાસ વાક્યો ગોઠવી લીધા પણ એની સતત તમારે પ્રેક્ટિસ કરતી આવે નહી મગજમાં તો ગોઠવાઈ ગયા છે વાક્યો એવા વિદ્યાર્થીઓ એવા માણસો છે જેને મગજની અંદર વાક્ય ગોઠવાઈ જાય છે જીભમાંથી ફટાફટ બહાર નથી આવતા પછી બોલવા જાય ને ખબર તો છે ને એના માટે પ્રેક્ટિસ કરવાની છે સાહેબ ખબર પડી તમને બસ તો આજે ભૂતકાળ પણ ખબર પડી ગઈ વર્તમાનની ખબર પડી ગઈ હજુ આપણે ક્રિયાપદ શીખ્યું જ નથી હજી કરતા જ નથી શીખો જંગલમાં એક સિંહ છે તો દેર વોઝ અ ઇન ધ જંગલ પછી જંગલમાં એક સિંહ રહે છે તો રહે છે એનું શું કરવું એ પછી આપણે જોશું ને એના માટે ક્યાં આપણે ભાગી ગયા ક્યાં અમેરિકા ઉપર આપણે ઉપર એટેક કરી દેવાનું છે અને આપણે એના ઉપર એટેક કરવાના છીએ અહીંયા છીએ શીખવાના છીએ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તો જ મજા આવે બરાબર તો આ લેક્ચર ને આપણે આ જ રાખીશું અને નેક્સ્ટ અંદર પાછા ભણતા રહીશું સ્પોકન ઇંગ્લિશ વિથ મી બારસિયાની સાથે